टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जहां इस्कॉन आमली अकस्मात केस नी अंदर कार्यवाही करवामां आवी अने इंचार्ज पीआई सामे तपासना आदेश, फरजमां बेदरकारी बदल બે પોલીસ કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વના ઇનપુટ અત્યારે સામે આવી રહ્યા છે। જે અમદાવાદ ઇસ્કોન આમલી અકસ્માત કેસ આજે સામે આવ્યો હતો તેની અંદર કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ઇન્ચાર્જ પીઆઈ સામે અત્યારે ફરજમાં બેદરકારી બદલ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સાથે સાથે ઇન્ચાર્જ પીઆઈ સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જે પોલીસ કર્મી ત્યાં આગળ તૈનાત હતા તેમને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરવાની નિર્ણય અત્યારે લેવામાં આવ્યો અને તેને જ લઈને હવે તેઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરાઈ રહી છે। તો ઇન્ચાર્જ પીઆઈ સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જે પીઆઈ ઇન્ચાર્જ હતા તેમની સામે પણ અત્યારે તપાસ થશે। જે રીતે ફરજ પર બેદરકારી, કારણ કે અકસ્માત થયો ત્યારે સમયસર પોલીસ ત્યાં પહોંચી નહીં, ટ્રાફિક પોલીસ શું કરી રહી હતી અને આ સમગ્ર પ્રશ્નને લઈને જ્યારે તપાસ આગળ વધી, એક બાદ એક જે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અને જે ગ્રાફ છે અકસ્માતનો હોય કે ગુનાખોરીનો, તેને લઈને આજે મહત્વની બેઠક પણ મળી હતી। ગૃહ રાજ્યમંત્રીએ કડક સૂચનો પણ આપ્યા હતા, પરંતુ જે અકસ્માતની ઘટના ફરીથી આજે સામે આવી તેને લઈને કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યારે જે ઇન્ચાર્જ પીઆઈ છે તેમની સામે તપાસના આદેશને સાથે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર પણ ફોન લાઈન પર જોડાયા। મિહિર, અત્યારે જે મહત્વના ઇનપુટ સામે આવી રહ્યા છે, ઇસ્કોન આમલી અકસ્માતનો આ કેસ જેની અંદર કાર્યવાહી થઈ બે પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે વધુ વિગતો? પુષાકના જે ઘટના બની હતી અકસ્માતની, જે બોપલ આમલી રોડ ઉપર સવારના જે અકસ્માત સર્જાયો હતો અને તે બાદ જે બનાવની અંગેની જાણ છે કે તે બદલવા નિષ્કાળજી દાખવા બદલ તેમજ ફરિયાદ મોડી દાખલ કરવા તેમજ એફએસએલને સ્થળ ઉપર બોલાવવામાં જે વિલંબ કરવામાં આવી હતી તેને લઈને ડીસીપી નીતાઈ દેસાઈ દ્વારા જે ઇન્ચાર્જ પીઆઈ પીએમ મારવાડા અને જે પીએસઓ હતા કે જે એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના તતિલાલ મોહનલાલ, તેના વિરુદ્ધ જે પ્રાથમિક ઇન્કવાયરી તપાસની એસીપીના એ ડિવિઝનને સોંપવામાં આવી છે કે હકીકતમાં જે બેદરકારી હતી કે કેમ। સાથે જ આરોપી જે ઓડી કાર ચાલક જે રિપલ પંચાલની ધરપકડ કરી અને કસ્ટડીમાં હતો અને તે સમયે જ પોલીસના જે તપાસમાં હતો અને તે સમયે જે અંદર જે પોલીસ રૂમમાં જઈ અને જે પોલીસ સ્ટેશનમાં રૂમમાં જઈ અને ત્યારબાદ જે આ ઓડી કાર ચાલક જે હતો તેની સાથે મીડિયાએ વાતચીત કરી હતી અને તેનો ઇન્ટરવ્યુ લીધો હતો અને તે બાદ પ્રસારણ થયું હતું જે મામલે ત્યાં પીઆઈ પર્સનલના બે જે પોલીસ કોન્સ્ટેબલ હતા કે જે સિરાજુદ્દીન યુસુફ ખાન અને પૃથ્વીરાજસિંહ, આ બંને લોકોની જે જવાબદારી હતી, છતાં પણ મીડિયાએ જે તેનું ઇન્ટરવ્યુ લઈને પ્રસારણ કરતા તે બંનેની બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ આ કેસમાં ફરિયાદ છે તે ખૂબ મોડી નોંધાઈ હોવાનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, જેમાં એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ રિપલ પંચાલ સામે જે ગુના છે કે જે બીએનએસ પ્રોહિબિશન એક્ટ, મોટર વાહન અધિનિયમ એક્ટ તેમજ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવા અધિનિયમ એક્ટ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જેમાં કલમની વાત કરવામાં આવીએ તો કુશાગ્રા બીએનએસ એક્ટની જે નવી કલમો છે 281-4-125A અંતર્ગત મોટર વાહન અધિનિયમની કલમ 177-184-185 અંતર્ગત તેમજ પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)(b) તેમજ જે સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાના અધિનિયમ એક્ટ કલમ 3 અને 7 મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો કે જે અસ્પષ્ટ સીસીટીવી દ્રશ્યો અને જે ઘટના સ્થળ ઉપરથી સામે આવ્યું હતું કે જે નશાની હાલતમાં જે કાર ચાલક હતો રિપલ પંચાલ, કે જેને કારને તો અડફેટે લીધા હતા 5-7 જેટલા વાહનોને, પરંતુ જે બીઆરટીએસ ની રેલિંગ છે તે પણ તોડી નાખી હતી, તેને પણ નુકસાન થયું હતું। સાથે જ જે નશાની હાલતમાં હતો જેને કારણે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવી રહ્યો છે। એટલે અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, આજે આરોપીની ધરપકડ કરી અને કાલે કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે, કારણ કે જે અકસ્માત સર્જનાર રિપલ પંચાલ હતો કે જે નશાની હાલતમાં હોવાથી પોલીસ તેની યોગ્ય પૂછપરછ છે તે નથી કરી શકી, કારણ કે આ ઘટના બાદ તે હોશમાં પણ ન હતો અને તેને લઈને હાલ પૂછતાછ માટે કાલે કોર્ટમાં પણ હાજર કરીને રિમાન્ડની માંગણી છે તે કરી શકે છે, પરંતુ હાલ અલગ અલગ બીએનએસ અને જે આઈપીસી એક્ટ હેઠળની કલમો હેઠળ અને મોટર વ્હીકલ એક્ટ એમપી એક્ટ પ્રમાણે ગુનો નોંધી અને તપાસ જે છે તે શરૂ કરી છે। સાથે જ આ ઘટનાની ગંભીરતાને લઈને ડીજીપી દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, કારણ કે
આ ઘટના બાદ જે આરોપીનું ઇન્ટરવ્યુ જે મીડિયાએ પ્રસારિત કર્યું હતું ત્યાં સુધી કેમ પહોંચ્યા? જે બે જવાબદાર અધિકારીઓ છે કે જે પોલીસ કર્મી છે તેની સામે કાર્યવાહી કરવાના ડીજીપીએ સૂચન કર્યું અને જેના કારણે જે અમદાવાદ શહેરના પશ્ચિમ ટ્રાફિક વિભાગના ડીજીપી નીતા દેસાઈએ તપાસ કર્યા બાદ આ બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને પીઆઈ અને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઓ છે તેના વિરુદ્ધ પણ ઇન્કવાયરી સોંપી અને તપાસ હાથ ધરી છે. બિલકુલ મિહિર, આપ જોડાયેલા રહેશો. એકવાર ફરીથી દર્શક મિત્રોને માહિતી આપી દે કે જે બોપલ આંબલી રોડ પર આજે અકસ્માત સર્જાયો હતો અને તેની અંદર ફરિયાદ પણ નોંધાઈ. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જ રિપલ પંચાલ સામે પણ ફરિયાદ નોંધાઈ કે જેની અંદર આરોપી વિરુદ્ધ બીએનએસ પ્રોહિબિશન એક્ટ અને મોટર વાહન અધિનિયમ એક્ટ તેમજ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ એક્ટ અંતર્ગત આ ગુનો નોંધાયો છે. વિવિધ કલમો પણ આમાં આવે છે, જ્યાં બીએનએસ એક્ટની કલમ 281, 324, 4, 125 એ અંતર્ગત તેમજ મોટર વાહન અધિનિયમની જે કલમ છે 170, 184, 185 અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. તેમજ પ્રોહિબિશનની પણ પ્રોહિબિશન એક્ટની જે કલમ છે 66(1)(b) તેમજ સાર્વજનિક મિલકતોને નુકસાન, કારણ કે જે સાર્વજનિક મિલકતો ડિવાઈડર છે અને તેને પણ ઘણું એવું નુકસાન થયું છે તેને નુકસાન અટકાવવાના અધિનિયમ એક્ટ કલમ 3 અને 7 મુજબ પણ ગુનો આ વિરુદ્ધ અત્યારે આ નોંધાયો છે રિપલ પંચાલની સામે. અને આ વિવિધ કલમો હેઠળ અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આપણી સાથે સંવાદદાતા મિહિર પણ જોડાયા છે. મિહિર, આ પ્રથમવાર નથી, અગાઉ પણ આ જે રફતારનો શોખીન કહેવામાં આવે છે સાથે સાથે નશો પણ કાયમ કરતો પ્રોહિબિશનની પણ અગાઉ પણ આની પર કલમો એડ થઈ ચૂકી છે, ગુનો નોંધાઈ ચૂક્યો છે અને વારંવાર આ પ્રકારેના આના ગુનાહિત ઇતિહાસ આ વ્યક્તિ છે તે ધરાવે છે. આગળના કેવા ગુના રહ્યા છે, આનો ઇતિહાસ કેવો રહ્યો છે ગુનાહિત, તે પણ જણાવશો. કુશાકડા, આ ઘટના અકસ્માત સર્જાયા બાદ જે રિપલ પંચાલની ધરપકડ કરી અને પોલીસે તેનું બેકગ્રાઉન્ડ જોતા સામે આવ્યું હતું કે તેને અગાઉ 16 તારીખના 9મા મહિનામાં આ જ રીતના જીપ કંપાસથી બોડકદેવ ખાતે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારે પણ તે નશામાં હતો અને ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં પણ વહેલી સવારે તે નશાના હાલતમાં હતો અને જેના કારણે તે અકસ્માત સર્જ્યો હતો. કમનસીબે કે સદનસીબે કહીએ કે કોઈને પણ ઈજા છે કોઈને પહોંચી ન હતો, પરંતુ જે વાહનોને ભારે નુકસાન છે પહોંચ્યું હતું અને જેને લઈને જે સમગ્ર સીસીટીવી જે સામે આવ્યા તે પણ જોઈ શકાતા હતા કે જે કઈ રીતના તે નશામાં પોતે પોતાની ગાડીને કાબુમાં રાખી શકે ન હતો તે રીતના દ્રશ્યો છે કે જે જોવા મળ્યા હતા અને જેને લઈને જ તેનું આખું બેકગ્રાઉન્ડ ચેક કરતા તેની પત્નીનું પણ કહેવું હતું કે જે કારણ પંચાલનું સાથે જ પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે જે આ ઓડી કાર ચાલક રિપલ પંચાલ હતો કે તેની માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે અને તેને ટ્રીટમેન્ટ ચાલી રહી છે, સાથે તે દવા લેતો હોવાનું પણ સામે આવ્યું છે. એટલે અલગ અલગ જે પાસા છે, કારણ કે તેને સામાજિક એટલે કે ઘરમાં જે ઘરસંકાસ પણ ચાલી રહી છે એટલે ઘરમાં ઝઘડા ચાલતા હોવાના કારણે તે ટેન્શનમાં પડતો હોવાનું પણ જે પોલીસ તપાસમાં પ્રાથમિક રીતના સામે આવ્યું છે. સાથે તે દવા લેતો હતો અને તે માનસિક બીમાર હોવાનું અને તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે એટલે અલગ અલગ રીતના જે આ સામે આવ્યું છે. સાથે તે નશો પણ કરતો હોય છે અને અહીંયા પણ કદાચ નશો કર્યો હોઈ શકે છે, કારણ કે આજે તેનું મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવ્યું છે. એટલે રિપોર્ટમાં શું સામે આવે છે, અન્ય દારૂના સિવાય અન્ય કોઈ માદક પદાર્થનો નશો કર્યો છે કે કેમ તે રીતના પણ પોલીસ દ્વારા આ રિપોર્ટમાં સામે આવશે. પરંતુ હાલ તેની યોગ્ય પૂછતાછ છે તે પણ હજી સુધી નથી થઈ, કારણ કે સાંજ સુધી તે નશાની હાલતમાં હતો અને કોઈ પણ બોલવામાં તેને યોગ્ય ભાન ન હતું, જેના કારણે પોલીસે પૂછતાછ છે તે નથી કરી, જેને લઈને હાલ તો અલગ અલગ કલમો હેઠળ તેને ગુનો નોંધી અને ધરપકડ કરી અને ત્યારબાદ તેની પૂછતાછ છે તે શરૂ કરી છે. જી મિહિર, માહિતી બદલ આપનો આભાર.